બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ચોમાસા ઋતુ દરમિયાન મોટા ઉપાડે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયામાં વૃક્ષારોપણને લઈ અનેક ફોટોગ્રાફ જોવા મળતા હોય છે અને ફોટોગ્રાફ્સમાં જે પ્રમાણે વૃક્ષારોપણ કરતા બતાવવામાં આવે છે તે શું ખરેખર આવા વૃક્ષોને સફળતા મળી રહી છે? કોઈપણ વૃક્ષો વાવ્યા પછી તેનું સમય પ્રમાણે કાળજીપૂર્વક જતન કરવું જરૂરી છે અને નાના બાળકની જેમ તેની દેખરેખ રાખવામાં આવે તો જ આ વૃક્ષો થાય છે. તેવી જ રીતે ધાનેરાના થાવરગામમાં વૃક્ષારોપણ તો કરવામાં આવે છે પણ તેનું સારી રીતે ઉછેર પણ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પણ થાવર ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજના અંતર્ગત જાપાન દેશના વનસ્પતિ શાસ્ત્રો દ્વારા કરવામાં આવતા વૃક્ષારોપણની પદ્ધતિ અપનાવી વનીકરણ કરવામાં આવી રહ્યું છે. થાવરગામમાં આવેલા મુક્તિધામ ખાતે આજે મિયાવાકી પદ્ધતિ દ્વારા છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. મિયાવાકી પદ્ધતિ એ જાપાન દેશના વનસ્પતિ શાસ્ત્રીઓએ બનાવી છે. છોડની માવજત, પાણી તેમજ જમીનમાં ઉગી નીકળતા નિંદામણને લઈ તમામ નિયમો સાથે જાપાન દેશમાં જંગલો ઊભા કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે ધાનેરા તાલુકાના થાવર ગ્રામ પંચાયત દ્વારા થાવર ગામની અલગ અલગ જગ્યા ઉપર 5000 જેટલા છોડના વાવેતરના લક્ષ્યાંક સાથે વનીકરણની આજથી શરૂઆત કરવામાં આવી છે. મનરેગા યોજનામાં કામ કરતા શ્રમિકોની સાથે આજે થાવર ગામના આગેવાનોએ વિધિ વિધાન સાથે વૃક્ષદેવની પૂજા કરી બાળ તરુણોની રોપણી કરી હતી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા થાવર ગ્રામ પંચાયતને વનીકરણ માટે પસંદ કરાયું છે. થાવર ગ્રામ પંચાયત દ્વારા 2 વર્ષ અગાઉ સફળતાપૂર્વક 1000 વૃક્ષોનો ઉછેર કર્યો છે ત્યારે આગામી સમયમાં થાવર ગામની 5 જગ્યા ઉપર 5000 કરતાં પણ વધારે છોડની રોપણીનું આયોજન થાવર ગ્રામ પંચાયતે કર્યું છે. આજે અમારા થાવર ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. એમાં અમારે સુતાર સમાજની સ્મશાન ભૂમિ અને ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે. તો આ સ્મશાન ભૂમિમાં 1700 વૃક્ષો આવશે અને કલેક્ટર સાહેબશ્રીએ મારા ગામની 5 દરખાસ્ત મંજૂર કરેલ છે અને મનરેગા યોજના હેઠળ આ કામ લીધેલ છે. અને અમારા આખા ગામ લોકો ભેગા મળી અને અમે આજે ઠાકોર સમાજ અને સુધાર સમાજની સ્મશાન ભૂમિમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે. ખાલી સાહેબ વૃક્ષ વાવવાના નથી અમારે. મેં આગળ પણ 2 વર્ષ પહેલાં 1000 વૃક્ષો વાવેતર કરી અને એમનો ઉછેર સાહેબ કરેલો છે. આ સાલ મારા ગામમાં 5100 વૃક્ષોનું વાવેતર કરવાનું છે. તો બધો સાહેબ ઉછેર સાથેનું વાવેતર કરવાનું છે અને ખૂબ જ કલેક્ટર સાહેબ અમને ખૂબ જ મારી દરખાસ્ત મંજૂર કરવામાં મને ખૂબ જ સી ફાળો છે અને ખૂબ પ્રકૃતિ પ્રેમી છે કલેક્ટર સાહેબ અને ખૂબ જ સાહેબ આખા ધાનેરા તાલુકામાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એવો હું દરેક ધાનેરા તાલુકાના 1 થાવર ગામ વતી હું મેસેજ પહોંચાડવા માગું છું.